नमस्कार, जय हिंद दोस्तों, केम छो बधा मजामा। बधा ज मित्रों, हाईकोर्ट फ्यूलनी वर्ग चारनी परीक्षा आपवा माटे तैयार छो, बराबर। पण अंतिम समय तमने याद पावा माटे आवू पड़े एवुं हतुं, कारण के घणा विद्यार्थीओ नवा होय छे अने घणा विद्यार्थीओ राज्य सरकारनी परीक्षा आपता होय छे परंतु हाईकोर्टनी परीक्षाओथी अजाण होय छे। क्यांक ने क्यांक नवा विद्यार्थीओने पण नुकसान न थाय, અને જૂના વિદ્યાર્થીઓ છે જે ખરેખર તૈયારી કરી રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક ઊંધા રસ્તે ન ચડી જાય, એટલા માટે મિત્રો આ વિડીયો આપણે બનાવી રહ્યા છે। તો સાહેબ, જો તમે આ પરીક્ષા આપવાના હોય તો આ વિડીયો અવશ્ય જોજો। કેમ સાહેબ? કેમ કે આ વિડીયોમાં આપણે જોવાના છીએ ગઈ વખત મેરિટ કેટલું હતું, બીજું જોવાના છીએ કે એ ઓપ્શન હશે કે નહીં હોય, બરોબર। કેમ કે પદ્ધતિઓ બદલાઈ રહી છે। બીજું સાહેબ, કેટલા ટીક કરવાના તો સાહેબ પાસ થઈ જાય, મિનિમમ કેટલા માર્ક લાવવાના તો સાહેબ ફાયદો થાય, બરોબર। તો બધો મિત્રો આપણે આ લેક્ચરમાં જોવાના છીએ, બરોબર। વિડિયો 10 મિનિટનો છે, તમે ઘણા રીલ જોતા હશો, સમય બગાડતા હશો, આ તમારી જિંદગી બનાવે છે, તો વિડિયો સંપૂર્ણ જોવાનો છે। ચલો, સૌથી પહેલા હું તમને જણાવી દઉં, જો તમારે તૈયારી આગળ વધારવી છે, તમને હાઈકોર્ટ તૈયારી કરી રહ્યા છો, થોડી તૈયારી થઈ ગઈ છે, હવે તૈયારીમાં આગળ જવું છે, તો અમારી સાથે જોડાઈ શકો છો। ખૂબ જ સારી બેચ છે, લાઈવ બેચ છે, નીચે જે નંબર આવે છે એના ઉપર તમે કમેન્ટ કરી શકો છો, કોલ કરી શકો છો કોઈ પણ ક્વેરી માટે, બરોબર। અને બીજું, 18247 ની એપ્લિકેશન છે, સૌથી પહેલા ડાઉનલોડ કરી દેજો, નીચે લિંક છે ત્યાંથી, બરોબર। તો સાહેબ, હવે બહુ સમય ન બગાડતા વાત શરૂ કરી દઈએ મુદ્દાની। તો સૌથી પહેલા સાહેબ આપણને એક ક્વેશ્ચન થાય કે સાહેબ અમારી ઓએમઆર કેવી આવશે। ધ્યાન રાખજો સાહેબ, આ વસ્તુ તમારે વિચારવા જેવી છે। ગયા જ અઠવાડિયામાં હાઈકોર્ટ આસિસ્ટન્ટની એક્ઝામ ગઈ, તો સાહેબ હાઈકોર્ટ આસિસ્ટન્ટની એક્ઝામની વાત કરો, ગઈ વખતની પ્યુનની વાત કરો, 2 ફેબ્રુઆરી 2019 લેવાયેલી, કઈ સાહેબ? 2 ફેબ્રુઆરી 2019 હાઈકોર્ટ પ્યુનની એક્ઝામ ગઈ વખતે લેવાઈ। તો એ એક્ઝામની વાત કરીએ તો સાહેબ ઓએમઆર છે એમાં તમને 4 ઓપ્શન મળે છે। કયા 4 ઓપ્શન મળે છે? ઓપ્શન એ, ઓપ્શન બી, ઓપ્શન સી અને ઓપ્શન ડી। આ 4 ઓપ્શન મળે છે, આ 4 ઓપ્શનના નીચે મીંડા હશે, બરોબર। આ મીંડા હશે, આ જે સર્કલ છે એ તમારે ભરવાના રહેશે, ઈનો સાહેબ આમાં ઓપ્શન નથી। બીજી વસ્તુ કે તમને જે ઓએમઆર મળે છે, આ ઓએમઆર 3 પત્તાની હશે। કેમ સાહેબ 3 પત્તાની? કાર્બન કોપી એમાં લગાવેલી હશે, એક કોપી તમારે લાવવાની છે ઘરે અને બાકીની કોપી ત્યાં આપવાની છે। આ સિસ્ટમ હતી, ઘણી સિસ્ટમ બદલાય છે, જેમ કે હાઈકોર્ટ આસિસ્ટન્ટની વાત કરીએ તો હાઈકોર્ટ વાળા પહેલા પેપર ઘરે નહોતા આપતા, ઘરે પાછું લાવવા આપતા નહીં, ત્યાંને ત્યાં કલેક્ટ કરી લેતા ઓએમઆર અને પેપર બંને, પણ આસિસ્ટન્ટમાં આપી દીધું, તો તમને પણ આપી શકે છે। પણ સાહેબ ઓએમઆરમાં ઈ ઓપ્શન હોતો નથી, જે કાર્બન કોપી છે તમારે ઘરે લાવવાની છે, બરોબર, જે તમને મદદ કરશે શેમાં સાહેબ? સાચા ખોટા ચેક કરવામાં, તમને કદાચ કઈ ઇસ્યુ થયો તો પેપર એ નથી, ઓએમઆર એ નથી, તો હું સહારો છે સાહેબ? કશો સહારો નથી, કઈ ક્લેમ કરવો હોય તો સાહેબ તમારા જોડે પુરાવો રહે, બરોબર। તો સાહેબ ઓએમઆર ની વાત કરવામાં આવે તો એબીસીડી ઓપ્શન હોય છે, ધ્યાન રાખજો, 3 ઓએમઆર હોય છે, એક તમારે ઘરે લાવવાની હોય છે, બરોબર। પણ હોય તો ઓએમઆર હશે આ ટાઈપની, હશે આ પ્રમાણે, અહીં શું કહેવાય, ફાડવા માટે અહીં જગ્યા પેલી કાણા કાણા આપેલા હશે, એક કાગળ લઈને આવવાનું છે, અથવા તો ઉપર આપેલું હશે, બંનેમાંથી એક સાઈડ આપેલું હોય, બરોબર, અથવા તો ચીપકાયેલું હોય, કાણા ના હોય તો, પણ એક કદાચ લાવવાની થાય। હવે તમે જશો ત્યારે સાહેબ કઈ સ્થિતિ છે એ અંદર જઈને ખબર પડે, પણ આજ સુધી આ હતું, બરોબર। તો સાહેબ ઓએમઆર ની વાત થઈ ગઈ, ઓએમઆરમાં આ છે, બરોબર। બીજું કે પેપર પહેલા લઈ લેતા હતા, હાઈકોર્ટ આસિસ્ટન્ટથી આપવા માંડ્યા છે, એટલે ગયા અઠવાડિયાથી, તમને પણ આપી શકે છે, ન પણ આપી શકે છે, એ એમને જોવાનું છે, પણ સાહેબ આપવાનું શરૂ કરી દીધું છે, તો ઓએમઆર ની વાત થઈ ગઈ। બીજું કે સાહેબ નેગેટિવ માર્ક હશે કે નહીં, ધ્યાન રાખજો, નેગેટિવ માર્ક તમારે 0.33 નેગેટિવ છે, કેટલા? 0.33 નેગેટિવ માર્ક છે। આની વાત સાહેબ આગળ કરીએ છે કે કેવી રીતે તમારે પેપર લખવું જોઈએ, બરાબર। તો કમેન્ટ મિત્રો તમે કરતા રહેજો, તમારા ક્વેશ્ચન આન્સર આપણે કરતા રહીશું। બીજી સાહેબ કોલ લેટર ની વાત કરવામાં આવે, તો હાઈકોર્ટ ની વાત કરવામાં આવે તો કોલ લેટર ની બાબતમાં એ બધા બહુ સ્ટ્રિક છે। કેમ સાહેબ સ્ટ્રિક છે? જો ગુજરાત સરકારની કોઈ એક્ઝામ હોય તો એમાં અડધું જે છે ને તમને પાછું આપે છે, બરાબર, અડધો જે હોય એ ફોટો લગાવેલું લઈ જાય ને ઉપરનો કટકો તમને પાછો આપે,
કોલ લેટર જ્યારે હાઈકોર્ટની બાબતની વાત આવે સંપૂર્ણ કોલ લેટર એ લઈને જતા રહે બરોબર આખું કાગળિયું લઈને જતા રહે છે બરોબર ધ્યાન રાખો તો આ ગઈ વખતની સિસ્ટમ છે તો આમાં પણ કદાચ બદલાવ થઈ શકે છે પણ નથી પણ થઈ શકતો કેમ કે હાઈકોર્ટ છે સાહેબ ખુદ હી પાવર હે બરોબર ધ્યાન રાખજો એના એના ઘરની ખેતી છે ગમે તે નિયમ કરી શકે છે ધ્યાન રાખજો પણ આ સુધી હોય છે કોલ લેટર તમારે લઈ લેવામાં આવશે એટલે એમાં ચિંતા કરવાની નહીં આપીએ દેવો પડે એમાં તો ઘરે લઈને થોડું હોય ચલો હવે અહીં મેઇન ક્વેશ્ચન તમારો જે હતો જેના માટે તમે વિડીયો જોઈ રહ્યા છો એ સાહેબ અહીં આવી ગયો કેટલા માર્ક્સથી પાસ થવાય તમને મિત્રો ખબર છે બે આમાં વસ્તુ છે 45 માર્ક અને 50 માર્ક આ બંને માર્ક મિનિમમ માર્ક છે પાસ થવા માટે જો તમે જનરલ કેટેગરીમાં આવો છો તો સાહેબ તમારે 50 માર્ક મિનિમમ લાવવાના છે નેગેટિવ નેગેટિવ બાદ કર્યા પછી જો તમે રિઝર્વ કેટેગરીમાં આવો છો તો 45 મિનિમમ લાવવાના છે એના માટે રિઝર્વ કેટેગરી કોઈ પણ પ્રકારની રિઝર્વ કેટેગરી હોય તો મિનિમમ 45 લાવવાના અનરિઝર્વ કેટેગરી એટલે કે જનરલ વાળાને કેટલા લાવવાના 50 માર્ક મિનિમમ લાવવાના છે એટલે સાહેબ ધ્યાન રાખજો તમે ટીકડા એટલા મારજો કે તમે સાહેબ કેટલા માર્ક લઈ શકો મિનિમમ 50 માર્ક લઈ શકો એ રીતે તમારે પેપર લખવાનું છે હવે સાહેબ પેપરમાં તમારે એ ઓપ્શન હશે બી ઓપ્શન હશે સી ઓપ્શન હશે અને ડી ઓપ્શન હશે સાહેબ આમાં હું ટીક માર દઉં એક અને મારો જવાબ ખોટો પડે તો સાહેબ માઇનસ થાય હા 0.33 માઇનસ થાય શું થાય 0.33 માઇનસ થાય અને સાહેબ હું આને ટીક ના મારું તો તો સાહેબ તમારે એ નેગેટિવ માર્ક થશે નહીં નેગેટિવ માર્ક નહીં ગણાય ધ્યાન રાખજો તો આ એક ખાસિયત છે અટેમ્પ્ટ નહીં કરો તો નેગેટિવ નહીં થાય પણ સાહેબ અટેમ્પ્ટ કર્યો અને ખોટો પડે તો 0.33 ત્યાં મૂકીને આવવાના થાય ધ્યાન રાખજો ઈ ઓપ્શન નથી હોતો એટલા માટે વાત છે કોરું મૂકવાનું બરોબર ઈ ઓપ્શન ના હોય તો બરોબર કેમ કે આજ સુધી એમને આપ્યો નહીં આ સિસ્ટમ એમની લાગુ છે બરોબર તો ધ્યાન રાખજો ઈ ઓપ્શન હોતો નથી અને સાહેબ તમારે કોરું મૂકીને આવી જવાનું આખું પેપર નહીં જે આવડે એ ટીક મારવાનું બાકીનું કોરું મૂકવાનું બરોબર ઘણાને એવું થાય સાહેબ કોઈ પેપર લઈને જતું રહેતું બરોબર કોક અંદર ટીક માર દેતો મેં તમને હમણાં શું કીધું કે એક ઝેરોક્સ તમને આપે છે ઓએમઆરની એમાં તો તમને ખબર છે કે નહીં કે તમે કયા ટીક કરેલા છે તો તમારા જોડે પ્રૂફ છે એટલે ગભરાતા નહીં એટલા માટે જ આપે સાહેબ એ ઓપ્શન નહીં આવતા ને એટલા માટે તમને પુરવણી આપે છે શું કહેવાય પુરવણી ઓએમઆર ઘરે આપે છે કે લે ભાઈ ઘરે લઈ જા તને વિશ્વાસ રાખજે અમે હરખું રિઝલ્ટ આલીશું બરોબર તો સાહેબ એ ઓપ્શનોમાં હોતો નથી પણ આ વસ્તુ હોય છે બરોબર સાહેબ વાત હવે પસંદગી યાદીની વાત કરીએ તો સાહેબ મિનિમમ તમારા 45 માર્ક રિઝર્વ કેટેગરી માટે અને 50 માર્ક જનરલ કેટેગરી માટે આટલા માર્ક મિનિમમ હશે ત્યારે સાહેબ તમે પસંદગી પામવા માટે એલિજિબલ છો પસંદગી પામવા માટે શું સાહેબ પસંદગી પણ સાહેબ પસંદગી તમે પામશો ત્યારે કે જ્યારે તમે સાહેબ ફાઇનલ મેરિટમાં આવશો શેમાં ફાઇનલ મેરિટમાં સાહેબ આવશો ત્યારે તમારી પસંદગી થશે તો સાહેબ અમારે શું કરવાનું ધ્યાન રાખો તમારે જેટલા બને એટલા માર્ક્સ લાવવાના છે જેટલા બને એટલા માર્ક્સ લાવવાના છે બને એટલા વધુ માર્ક લાવવાની કોશિશ કરવાની બને એટલા વધુ ટીક કરવાના કેમ સાહેબ કઈ રીતે ટીક કરવાના ધ્યાન રાખો તમે ચાર ઓપ્શન જોઈ રહ્યા છો ચાર ઓપ્શનમાંથી તમને બે ઓપ્શન આવડતા હોય તોય સાહેબ ટીક મારીને આવજો કેમ કેમ કે સાહેબ 50-50% ત્યાં પોસિબિલિટી છે 50-50% પોસિબિલિટીમાં તમારો એક સાચો પડી શકે છે તો સાહેબ આ થઈ શકે છે કારણ કે મેઇન વસ્તુ શું છે કે સાહેબ પેપર લખતા શું ધ્યાન રાખવું એ તો ઠીક છે પણ પસંદગી યાદીની વાત કરીએ તો ગઈ વખત મેરિટ કેટલું હતું ગઈ વખત મેરિટ કેટલું હતું હું તમને સમજાવું ગઈ વખતે અમદાવાદની વાત કરીએ મેઇન હાઈકોર્ટ 16 ની વાત કરીએ તો મેક્સિમમ માર્ક હતા કઈ તારીખે એક્ઝામ લેવાયેલી 2 ફેબ્રુઆરી 2019 ના રોજ મેં તમને હમણાં કીધું તો એ જે એક્ઝામ લેવાઈ એમાં હાઈકોર્ટ 16 માં જે ભરતી થયેલા એમના મેક્સિમમ માર્ક હતા 97 બરોબર 97.27 ની આજુબાજુ મે બી હતા એટલે 97 ગણી શકો બરોબર આ ધ્યાન રાખો ગઈ વખતનું રિઝલ્ટ છે 2019 ઓછામાં ઓછા સાહેબ કેટલા હતા ધ્યાન રાખજો 62 માર્ક હતા કેટલા માર્ક હતા 62 માર્ક હતા એટલે આ 16 ની વાત નથી કરતો બીજી જગ્યાએ ઓછામાં ઓછું લાગેલો કોઈ પણ જિલ્લો હું તમને કહી દઉં
बावन मार्क सुधी माणसो लागेला छे। केटला बार? बावन मार्क सुधी माणसो लागेला छे। हा पीएच मां साहेब 46-47 सुधी पण लागेला छे। एक सर्विसमेन पण साहेब आटला सुधी लागेला छे। हवे साहेब बीजी वस्तु आवे કે તમે કયો જિલ્લો પસંદ કર્યો છે એના આધાર ઉપર તમારું મેરિટ બનશે, કેમ કે તમારા જિલ્લામાં તમારું પ્રેફરન્સ જે હોય એ પ્રમાણે સાહેબ તમારું મેરિટ બનવાનું શરૂઆત થાય છે। તો જિલ્લા વાઇઝ પણ મેરિટ બનશે, હા ભરતી સેન્ટ્રલાઇઝ છે, પણ તમારો ત્યાં નંબર કયો આવે છે એના ઉપર આધાર રાખે। સમજી લો કે તમે સાબરકાંઠા જિલ્લામાં, એક ઉદાહરણ લઉં છું, અમદાવાદમાં ફોર્મ ભર્યું તો અમદાવાદમાં પહેલો નંબર 97 ટકે આવ્યો તો સાહેબ ત્યાં 25 જગ્યાઓ છે, તો 25 જે છેલ્લા આવશે એ પ્રમાણે પૂરું થઈ જશે। તો સાહેબ એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે ટીકડા એટલા મારવાના છે કે સાહેબ આપણે મેક્સિમમમાં મેક્સિમમ માર્ક લઈ શકીએ, વધુમાં વધુ માર્ક લઈ શકીએ। 0.33 માઇનસ થાય છે, જો ધ્યાન રાખો અમુક સિનારીઓ બને, જો સાહેબ તમારે 70+ એમનેમ માર્ક આવે છે, સાચા જ તમે ટીક મારો છો 70+, તો સાહેબ ધ્યાન રાખજો 70+ સાચા ટીક કર્યા છે તો બાકીના 30 માર્કમાં રિસ્ક લઈ લેવાય। કેટલા માર્કમાં? 30 માર્કમાં રિસ્ક લઈ લેવાનું। કેમ સાહેબ? ધ્યાન રાખો 30 માર્કમાં રિસ્ક લેલો તો ઓછામાં ઓછા થાય તો કેટલા થાય? 10 થાય, તો સાહેબ 60 થાય કે ના થાય? હા, પણ સાહેબ વધે તો કેટલા વધે? ધ્યાન રાખો 50-50% કરીને તમે કર્યું હોય સાહેબ અમુક અમુક, ધ્યાન રાખજો એક નિયમ છે સાહેબ, રિસ્ક લેશે એને ઇશ્ક થઈ જશે, બરોબર, એને આ જે ભરતી છે ભેટી પડશે, પણ સાહેબ રિસ્ક નહીં લો તો કઈ થશે નહીં। પણ સાહેબ ક્યારે રિસ્ક લેવાનું? આખા પેપરમાં રિસ્ક ના લેવાનું, ના આવડતું હોય તો કાઉન્ટેબલ રિસ્ક લેવાનું, જે આવડે છે 70 તમને આવડે છે, હું તમને શું કહું છું, 70 તમને આવડે છે તો તમારી તેવડ કેવી હશે? આ 30 ને ટીક મારવાની હશે, પણ ગભરાયા વગર સાહેબ ટીક મારજો। જ્યારે પેપર લખતા હોય તો સાહેબ નોકરીની પરવા ના કરતા જે આવડે છે ટીક મારીને આવજો, બરોબર, પેપરમાં તમે પાસ થશો। ગઈ વખત નું મેરિટ હું કહી દઉં 97 હાઈએસ્ટ હતું, 16 મળેલી છે બધાને, બરોબર, 16 હાઈકોર્ટ મળેલી છે અને મિનિમમ સાહેબ રિઝર્વ કેટેગરી 46-47 લાગેલી છે। તો સાહેબ આ આખો સિનારીઓ રહેલો છે, તો આ ધ્યાન રાખવાનું છે બધા જ મિત્રોને। જે મિત્રો હાઈકોર્ટ પટાવાળાની એક્ઝામ આવે છે બધા જ મિત્રોને બેસ્ટ ઓફ લક મારા વતીથી, અમારી ટીમ વતીથી। તો મળીશું મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી જય હિન્દ અને બાય બાય। જોડાયેલા રહેજો અડ્ડા 24/7 ગુજરાત સાથે, તમને અવનવી ભરતી પરીક્ષાઓ માટે અમે તૈયારી કરાવીશું। તો મળીશું મિત્રો તમારી પરીક્ષા માટે ફરથી, મારા તરફથી, મારી ટીમ તરફથી બેસ્ટ ઓફ લક, બરોબર, જે પણ તૈયાર કર્યું છે એને યાદ કરીને સાહેબ બરોબરના ટીકડા મારીને આવજો, તમારું સિલેક્શન અવશ્ય ને અવશ્ય થશે। જય હિન્દ મિત્રો।